સમય પછી આપણે ફરી મળ્યા છે અને હવે અત્યારે આપણે અગત્યનો ટોપિક જોવા જઈ રહ્યા છે. આમ તો મોટા ભાગે આપણે ગ્રામરના જે મેઇન મેઇન ટોપિક્સ છે એ આપણે જોઈ ચૂક્યા છે. દાખલા તરીકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, બરાબર છે, આમાં એક્ટિવ પેસિવ છે, એ જ તમારે અગત્યના ટોપિક આવતા હોય છે એ આપણે જોઈ ચૂક્યા છે. હવેના આજના ટોપિકમાં આપણે જે ફંક્શનનો ટોપિક જોવાનો છે, અગાઉ મેં તમને ફંક્શનનો એક વિડીયો બતાવેલો છે, એમાં અમુક ટોપિક્સ આપેલા છે. અત્યારે તમારા સિલેબસમાં જે છે ઘણા બધા પ્રકારના સિલેબસ 20 જેટલા તમારે ફંક્શન્સ આવે છે, તો તેમાંથી આજના વિડીયોમાં આપણે 5 પ્રકારના ફંક્શન જોઈશું, બરાબર છે. એટલે એ રીતે ધીમે ધીમે આપણે જે 20 ફંક્શન છે એ પૂરા કરીશું, બરાબર. કારણ કે 20 ફંક્શન એક ધારે આપણે જોઈ શકાય એક વિડીયોમાં નથી, એટલા માટે. તો આપણે અત્યારે જોવાના છીએ જે છે પહેલો ફંક્શન. તો પહેલો ફંક્શન અહીંયા તમે જોઈ શકો, શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ, બરાબર છે. શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે આમાં મોટાભાગના જે ફંક્શન છે એ તમારે જે અત્યાર સુધી શીખેલા છો 9મા 10મા એના કરતાં તદ્દન અલગ આવેલા છે. અમુક ફંક્શન તમે અગાઉ જોઈ ચૂક્યા હશો, પણ હમણાં જે આવે છે દાખલા તરીકે શોઈંગ અને એક્સપ્રેસિંગ રિઝલ્ટ, તો શું બતાવવાનું છે? પરિણામ છે એ બતાવવાનું છે. તો 9મા 10મા તમે પરિણામ બતાવવા માટે ધેરફોર શબ્દ વાપરતા હતા, તો એ ધેરફોર શબ્દ અહીંયા આવશે, પણ અમુક અલગ અલગ નવા શબ્દો આવે છે, બરાબર છે. એ તમારે જોવાના છે. તો કયા કયા પ્રકારના શબ્દો આવે છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો શબ્દ કયો છે, તો છે પહેલો છે સો, પછી છે બીજો શબ્દ આવેલો છે ધેરફોર, ત્રીજો શબ્દ છે ટુ અને ટુ, ચોથો શબ્દ છે ઇનફ ટુ, સો દેટ, સચ દેટ. તો આ બધા જે શબ્દો છે એ આ ફંક્શનમાં તમારે વાપરવાના રહેશે. હવે આ ફંક્શન ક્યારે વપરાય છે? જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે, બરાબર. જ્યારે કોઈ ઘટના બનતી હોય છે અને પરિણામ તમે દર્શાવવાના હોય ત્યારે તમે આ ફંક્શન વાપરી શકો છો. હું તમને એક બે ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલું ઉદાહરણ આપણે લખીએ તો This is too costly to તો અહીંયા તમે જોઈ શકશો કે ટુ અને ટુ બે શબ્દ આપેલા છે. તો મેં જે તમને અગાઉ શબ્દો આપ્યા એમાં તમે જોઈ શકશો ટુ અને ટુ, તો આ ખરીદવા માટે ખૂબ જ મોંઘું છે. તો ઘટનાનું પરિણામ, પરિસ્થિતિનું પરિણામ દર્શાવે છે. કઈ પરિસ્થિતિ છે? તો જે ખરીદવાની પરિસ્થિતિ છે એનું પરિણામ છે, બરાબર છે. ઘણું જ મોંઘું છે એટલા માટે ખરીદી શકશે નહીં, બરાબર છે. બીજું ઉદાહરણ આપું તો બીજું ઉદાહરણ છે હી ઇઝ સો લેઝી ધેટ હી વિલ નોટ ગો. સો અને ધેટ, સો ધેટ એક એવો શબ્દ છે જે તમને ઘટતા શોઈંગ અને એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં આવી શકે છે. એટલો બધો આળસુ છે કે એ નહીં જાય, તો એ સો લેઝી ધેટ. તો આ બે શબ્દો છે એ પણ. તો એ રીતે અલગ અલગ જે શબ્દો છે એના જે વાક્યો આવે છે એ પણ તમે બનાવી શકો છો, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના વાક્યો મેં તમને અહીંયા આપ્યા છે, બરાબર છે. એ તમે વાક્ય શું છે કે માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ, ધેરફોર શી વોઝ હોસ્પિટલાઇઝ્ડ. This dress is too costly for me to buy. Ravina is bold enough to answer anybody. They are so lazy that they will not follow you. Disney Walt was such a complex man that nobody understood his action. તો આ 5 ઉદાહરણો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે તમને બધા શબ્દો અહીંયા આપેલા છે. એટલે જ્યારે જ્યારે પરીક્ષામાં આ ફંક્શન પૂછાય તો આ જે અમુક શબ્દો આપેલા છે એના આધારે તમે આ ફંક્શનનું એ કરી શકો છો. એના પછીનો બીજો ફંક્શન આપણે જોઈએ છીએ ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ અથવા તો સેમ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર છે. તો આ એક ફંક્શન છે અને તમે અલગથી બીજું નામ પણ કહી
કહી શકાય છે કે રિલેશિયો ક્લોઝ છે બરાબર અગાઉનો ફંક્શન આપણે જોયો એના તમે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન કહી શકો છો અને અહીંયા છે રિલેટિવ ક્લોઝ એ તમે અગાઉ ક્લોઝ કે જો કે એ ટર્મ્સ પણ તમે વાપરી શકાય છે તો આપણે અહીંયા એ ટર્મ નથી વાપરતા પણ જે ફંક્શન ટોપિક આપ્યું નામ આપ્યું છે એ જ આપણે અત્યારે સ્ટીક રહેવાના છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ તો આ ફંક્શન ક્યારે વપરાય છે તો એ માટે તમારે જોવાનું કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળ ને કોઈ ચોક્કસ બાબત સાથે આપણે સંબંધ દર્શાવતા હોઈએ ને તો શું છે ટોકિંગ અબાઉટ પીપલ કોના વિશે વાત કરીએ છે વ્યક્તિ કે જગ્યા કે વસ્તુને જ્યારે એના વિશે વાત કરતા હોય ચોક્કસ પણ કયા સંદર્ભમાં ઇન રિલેશન ટુ સમથિંગ બરાબર ચોક્કસના વસ્તુ કે વ્યક્તિ એના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આ ફંક્શન આપણે વાપરીએ છીએ તો એના માટેના જે અમુક શબ્દો આપેલા છે એ તમે અહીંયા જોઈ શકશો કે અલગ અલગ પ્રકારના શબ્દો આવે છે તે કયા કયા શબ્દો છે તો શબ્દ છે સચ એઝ ઓલમોસ્ટ ધ સેમ એઝ લાઈક અનલાઈક અલાઈક સિમિલર ટુ ડિફર્સ અને ડિફર ફ્રોમ તો આ બધા જે શબ્દો તમે અહીંયા જોયા છે એ જ શબ્દો આપણે શું કરવાના છે આ ફંક્શનમાં વાપરવાના છે એના માટે હું તમને એક ઉદાહરણ આપું તમારા જે પાઠમાં આવે છે ને અનલાઈક નાના શી ગેટ્સ અપ અર્લી અનલાઈક નાના શી ગેટ્સ અપ અર્લી એટલે એ સવારે વહેલી ઉઠે છે તો કોને જેમ અનલાઈક નાના આ જે અનલાઈક શબ્દ છે એ એના જેવી નાનાની જેમ જ તે પણ શું કરે છે સવારે વહેલી ઉઠે છે તો એ ઉદાહરણ તમારે છે અહીંયા બીજી વખત કે એ પણ નાનાની જેમ તો અહીંયા શું કહે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ બરાબર છે અહીંયા વ્યક્તિ વિશે વાત કરે છે ઇન રિલેશન ટુ સમથિંગ તો ઇન રિલેશન ટુ સમથિંગ એ કોને રિલેશનની વાત કરે છે તો નાનાના જે રિલેશન છે એના સંદર્ભમાં વાત કરે છે તો એ તમે આ ઉદાહરણ જોઈ શકશો બીજા અમુક ઉદાહરણો જે આપેલા છે એ હું તમને અહીંયા ત્રીજા જે અમુક ઉદાહરણો છે એ તમે અહીંયા જોઈ શકો છો હું તમને બીજા પાંચ ઉદાહરણ આપું છું કે લાઈક ગાંધીજી સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયલન્સ તો અનલાઈક અને લાઈફ એ બંનેનો અર્થ શું થાય છે એક જ થાય છે કે ગાંધીજીની જેમ જ શું છે સરદાર પટેલ પણ શું અહિંસામાં માનતા હતા અવર વ્યૂઝ આ ક્વાઇટ અલાઈક બરાબર આપણા જે વ્યૂઝ છે બંનેના જે સંદર્ભ છે એ બંને શું છે સરખા છે બોથ ધ ફ્રેન્ડ્સ આર ગિવન ઓલમોસ્ટ ધ સેમ ડ્રેસીસ ટુ વેર ઓલમોસ્ટ ધ સેમ એ પણ એક શબ્દ મેં તમને અગાઉ દર્શાવ્યો એ તમે જોઈ શકો છો બરાબર છે This movie of Amitabh is similar to that of Akshay Kumar's. ઓકે આ જે અમિતાભની પિક્ચર છે એ અક્ષય કુમારના જેવી જ છે તો તમે જોયું કે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ કે કોઈના સરખો જે હોય એનો સંદર્ભ બતાવે છે તો આ ફંક્શન હતો આપણો ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ અને થિંગ હવે આપણે જોઈએ એના પછીનો જે છે એ છે ત્રીજો ફંક્શન અને ત્રીજો ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન તમે અગાઉ નવમા દસમામાં શીખી ગયા છો ત્યાં છતાં આપણે ફરી દીધું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન શું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ ક્રિયા આપણે રજૂ કરતા હોઈએ છીએ બરાબર છે કે જ્યારે એક ક્રિયા આપણે કરતા હોઈએ કે બીજી ક્રિયાની જેમ જ આપણે ક્રિયા કરતા હોઈએ છીએ જ્યારે એક વ્યક્તિ કોઈ ક્રિયા કરતા હોય કે હું લખવાનું કામ કરું છું તો હું બીજાના જેવું લખતો હોય તો હું બીજાના જેવું રમતો હોય ત્યારે આ ફંક્શન વાપરી શકાય છે તો એના માટેના બે જ શબ્દો જે તમારે જોવાના છે અને એ બે શબ્દો કયા છે એઝ અને લાઈક બરાબર છે આ જે બે શબ્દો છે એ તમારે આ ફંક્શનમાં વાપરવાના છે વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો હું લખાવું છું એ તમારે અગત્યના છે યાદ રાખવાની જરૂર છે કે કયા ફંક્શનમાં કયા શબ્દો આવે છે જો તમે ફંક્શન ના ફાવતા તો આ શબ્દોના આધારે તમે ફંક્શનને આઈડેન્ટિફાય ઓળખી શકો છો તો એઝ અને લાઈક બરાબર છે તો વ્યક્તિની ક્રિયા બીજી કોઈ વ્યક્તિની ક્રિયા સાથે આપણે દર્શાવતા હોઈએ ત્યારે આ ફંક્શન વપરાય છે હું તમને બે ત્રણ ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે
તમે અહીંયા ઉદાહરણ 3 જોઈ શકો છો. પહેલો ઉદાહરણ શું છે કે સુચિત્રા ડાન્સિસ એઝ હેમા માલિની પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ. સુચિત્રા કેવી રીતે ડાન્સ કરે છે, જે રીતે હેમા માલિની સ્ટેજ ઉપર ડાન્સ કરે છે એવી જ રીતે, બરાબર છે? તો એની એક્શન હેમા માલિની એક્શન જોડે સરખામણી કરે છે. હી રન્સ લાઈક મિલ્કા સિંહ, એ કોના જેવું દોડે છે, મિલ્કા સિંહ જેવું દોડે છે. ને એના પછી છે એ આઈ વર્ક એઝ આઈ એમ ટોલ, હું કોના જેવું કાર્ય કરું છું, તો હું જેવી રીતે મને કહેવામાં આવ્યું છે એવી રીતે હું મારું કાર્ય. તો આ 3 ઉદાહરણો તમે અહીંયા જોયા છે, તો એ પ્રમાણે તમારે જોવાનું છે કે એકની એક્શન બીજાની એક્શન કેવી રીતે સરખાવે છે એના માટે આપણે છે. તો આ હતો આપણો ત્રીજો ફંક્શન, અને હવે આપણે જોઈએ છે ચોથો ફંક્શન. અને ચોથો ફંક્શન છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. હવે આ ચોથો જે ફંક્શન છે એ ત્રીજા ફંક્શન જેવો જ છે થોડો ઘણો, પણ અહીંયા તમારે એક વ્યક્તિની જે ક્રિયા છે એ બીજી વ્યક્તિની ક્રિયા સાથે તમારે ધારણા રજૂ કરવાની છે, બરાબર છે? ફક્ત અનુમાન કરવાનું છે, એવું નથી એના જેવું જ કરે છે, પણ અનુમાન કરવાનું છે એવી રીતે. અને એના માટે એક જ શબ્દ જે આવે છે અને એ છે એઝ ઇફ. એઝ ઇફ શબ્દ ખૂબ જ અગત્યનો છે ત્યારે એક વ્યક્તિની બીજી વ્યક્તિની ક્રિયા સાથે આપણે ધારણા રજૂ કરતા હોઈએ ત્યારે. હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું આપણે ઉદાહરણ જોઈએ કે હી વોક્સ, હી વોક્સ એઝ ઇફ હી વર અ સુપરસ્ટાર. તો એ ચાલે છે, જ્યારે ચાલે છે કોના જેવું ચાલે, જ્યારે કે સુપરસ્ટાર ના હોય એવી રીતે એ ચાલે છે. તો એઝ ઇફ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું, એઝ ઇફ પછી હંમેશા હી શી ઇટ હોય તો હંમેશા શું આવે, વર આવે, ગમે તે સબ્જેક્ટ હોય પણ અહીંયા શું લખવાનું, વર. આપણે તમે અગાઉ શીખ્યા છો કે હી શી ઇટ પછી શું આવે, વોઝ આવે. ઘણા બધા આ ભૂલ કરતા હોય છે અને જેના લીધે તમારો માર્ક્સ કપાતો હોય છે. ઘણા આપણે જાણીએ છીએ કે હી શી ઇટ પછી વોઝ આવે છે, બરાબર? પરંતુ અપવાદ રૂપે એક જ વસ્તુ યાદ રાખવાની, જ્યારે જ્યારે એઝ ઇફ શબ્દ આવે ત્યારે એના પછી કરતા હોય અને કરતા પછી શું હોવું જોઈએ, વર હોવું જોઈએ. ભલે પછી અહીંયા આય હોય કે પછી વી હોય કે દે હોય કે હી શી, પણ હંમેશા શું મૂકવાનું, તમારે વર શબ્દ મૂકવાનો રહેશે. તો એ હતો હી વોક્સ એઝ ઇફ હી વર અ સુપરસ્ટાર, કારણ કે સુપરસ્ટાર ના હોય એ રીતે એ ચાલે છે. તો આ હતું એક ઉદાહરણ. અને બીજા તમે અલગ જે ઉદાહરણો છે એ તમે જોઈ શકો છો. પહેલું ઉદાહરણ શું છે કે હી સ્પીક્સ એઝ ઇફ હી વર અમિતાભ, બરાબર છે? તો અહીંયા શું છે, હી પછી પણ તમે જોઈ શકશો વર આપ્યું છે, કોના જેવું બોલે છે, જાણે કે અમિતાભ ના હોય એવી રીતે બોલે છે. શી સ્ક્રીમ્ડ એઝ ઇફ શી હેડ સીન અ ડ્રેડફુલ ડ્રીમ. સ્ક્રીમ એટલે કે બૂમો પાડવી, તો એણે જાણે કે ખરાબ સ્વપ્નું ના જોયું એ રીતે એણે બૂમ પાડી, બરાબર છે? અહીંયા તમે જો અહીંયા શી હેડ શબ્દ વાપર્યો, પહેલાં તમે જોયું તો હી પછી વર આપ્યું, પણ એના પછી શું છે, એઝ ઇફ શી હેડ સીન, તો એ તમે સંદર્ભ જોઈ શકો છો, બરાબર? ક્યારે આપણે ટુ બીનું રૂપ વાપરીએ છીએ અને ક્યારે ક્રિયાપદ વાપરીએ છીએ એ પ્રમાણે અલગ અલગ વસ્તુ છે. ઓકે, તો અહીંયા તમારે શું છે, ધારણા રજૂ કરવાની છે, એના આધારે તમને આપ્યું છે. તે ચોથો ફંક્શન હતો. હવે આપણે જોઈએ એના પછીનો જે છે એ છે પાંચમો ફંક્શન. અને પાંચમો ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન, પણ સામાં છે ઇન ધ પાસ્ટ. તો આપણો આ છેલ્લો અત્યારના વિડીયોમાં છેલ્લો ટોપિક જો એક્સપ્રેસિંગ કન્ડિશન, તો ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં જે શરત છે એના આધારે છે, બરાબર છે? તો એના માટે આપણે શું છે કે અમુક તમે શરતો દર્શાવતા હોય છે, એટલે કે વર્તમાનકાળમાં તમે જોવો છો કે ઇફ શબ્દ આપ્યો હોય છે ત્યારે ઇફ પછી સાદો વર્તમાનકાળ હોય છે ને એના પછી ભવિષ્યકાળ આવેલો હોય છે. પણ અહીંયા તમારે શું કહ્યું છે, શરત દર્શાવે છે, પણ કયા કાળમાં છે, ભૂતકાળમાં છે, બરાબર? તો એના માટે કોઈ અમુક મોટા અગત્યના શબ્દો આવતા નથી, પણ હું તમને ઉદાહરણ લખાવું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે એ તમે વાપરી શકો છો. ઇફ હી કેમ હી વુડ જોઈન, અને બીજું વાક્ય ઇફ હી હેડ કમ
he would have joined. अबे आ वाक्य में तुम જોઈ શકો છો કે પહેલા વાક્યમાં શું આપ્યું છે સાદો ભૂતકાળ આપ્યો છે એના પછી તમે ગુડ શબ્દ વાપરી શકો છો મોડલ ઓક્સિલરી છે એના પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપ્યો છે અને તમે એના પછી જોઈ શકો છો કે કયો છે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ આપ્યો છે બરાબર તો આ બે વાર તમે જોયા છે તો જ્યારે જ્યારે સાદો ભૂતકાળ હોય તેના પછી તમે મોડલ્સનો શબ્દ મોડલ્સ ટેન્સ વાપરવાનો છે જ્યારે જ્યારે પાસ્ટ પરફેક્ટ હોય ત્યારે તમારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વાપરવાનો છે તમે અગાઉ શીખ્યા છો કે જ્યારે જ્યારે ઇફ આવે છે શબ્દ તો તમે સાદો વર્તમાનકાળ છે એના પછી કયો હોય છે સાદો ભવિષ્યકાળ છે તો એ રીતે અહીંયા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે હવે આના માટે તમે જે ઉદાહરણો આપેલા છે એ ફક્ત જરૂરી નથી કે ઇફ જ શબ્દ આવે છે એના માટેના જે અલગ અલગ શબ્દો છે એ તમે અહીંયા જોઈ શકો છો અને એના માટેનો પહેલો શબ્દ કયો છે કે ઇફ શબ્દ છે બરાબર છે એક ઇફ શબ્દ આપી શકો છો બીજો શબ્દ છે ઓર બરાબર અથવા તો એ શબ્દ વાપરી શકો છો ત્રીજો શબ્દ છે એન્ડ અરે અનલેસ નહીંતર આ પણ કન્ડિશન દર્શાવે છે અનલેસ શબ્દ બરાબર છે તો આ ત્રણ અગત્યના શબ્દ જે છે એ તમે આમાં વાપરી શકો છો અને એના ઉદાહરણો મેં તમને અહીંયા જોઈ શકો છો બરાબર છે તો આ ત્રણ ઉદાહરણ તો વિદ્યાર્થી મિત્રો તો અત્યારના વિડીયોમાં આપણે આ જે પાંચ ફંક્શન જોયા છે બરાબર છે કે જે અગત્યના છે ફરીથી એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ તો શોઈંગ અને એક્સપ્રેસિંગ રિઝલ્ટ બરાબર છે એના પછીનો વિડીયો છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ અને થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન અને છેલ્લે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ તો આ ફંક્શન વિદ્યાર્થીઓ પાંચ ફંક્શન તમે તૈયાર કરજો ફરીના વિડીયોમાં આપણે બીજા પાંચ ફંક્શન સાથે આપણે આજનો વિડીયો કન્ટિન્યુ કરીશું અસ્તુ આભાર